આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલ્ય ઇલેવન્થ શેડ્યુલ ના ટ્વેલ્થ ની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું કાળ નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખું બતાવવાનું મારું મારું સવાલ એ છે જે પાર્ટી વિરુદ્ધ મારજી સિદ્ધાંત વિરુદ્ધ ની પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટી ને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કે અમે તો એના વિરુદ્ધ છીએ આરએસએસના આરએસએસમાં બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઉભી કરી છે એટલે હું એનો વિરુદ્ધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ શીખી ગયેલા વસાવા હોય હોય મહેશભાઈ અને હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો હોય એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને